નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ચલ બળ વડે થતું કાર્ય બરોબર જો બળ અચળ ન હોય તો તે સમયગાળા દરમિયાન આપણે કાર્ય મેળવવું હોય બરોબર તો એ કઈ રીતે મેળવે એ આપણે જોયું નોલે પણ આપણે જોયું બરોબર એની માટે આપણે છે સમગ્ર જે સ્થાનાંતર છે એને નાના સૂક્ષ્મ સ્થાનાંતરમાં વિભાજિત કરીએ છીએ અને ત્યારબાદ આ દરેક સ્થાનાંતર દ્વારા થતું સૂક્ષ્મ કાર્ય પ્રો ડેલ્ટા W જે આપણે મેળવીએ છીએ અને પછી એનો સમગ્ર સ્થાનાંતર પરનો સરવાળો કરીએ બરોબર તો તમને કુલ કાર્ય મળે છે બરોબર અને એ આપણે ખબર છે કે F વિરુદ્ધ X બરોબર એટલે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે એ આલેખના ઘેરાતા ક્ષેત્રફળ જેટલું હોય છે પ્રેમ આધારિત આપણે એક ઉદાહરણ પણ જોયું આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ છે જોવાના છે જે અત્યાર સુધીમાં જે થિયરી ચાલે છે બરોબર થિયરી ઉપર આધારિત છે કે સ્વાધ્યાયના દાખલાઓ છે એ સ્વાધ્યાયના દાખલાઓ આજે આપણે ગણવાના છે બરોબર એમાંનો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.9 જોઈએ બરોબર આમ ગણીએ તો એમસીક્યુ છે પ્રારંભમાં એક પદાર્થ છે સ્થિર છે શરૂઆતમાં કોઈ એક પદાર્થ છે સ્થિર છે બરોબર એનો મતલબ એવો છે કે એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 છે બરોબર શરૂઆતમાં પદાર્થ સ્થિર છે એટલે કે એનો પ્રારંભિક વેગ 0 છે તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે બરોબર એક પરિમાણમાં ગતિ કરે છે સુરેખ ગતિ કરે છે અને એ એનો જેનો પ્રવેગ છે અચળ છે એટલે અહીં આપણે શું કહી શકીએ કે a બરાબર અચળ બરાબર એનો પ્રવેગ અચળ છે t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં છે બરાબર t સમયે તેને મળતો પાવર કારણ કે અચળ પ્રવેગી ગતિ કરે છે બરાબર એની અચળ પ્રવેગી ગતિ માટે આપણે બળ લગાડશું બળ લાગતો હોય તો કંઈક પાવર પણ ઉત્પન્ન થાય બરાબર કારણ કે p બરાબર આપણી પાસે સૂત્ર છે f ગુણ્યા v પાવર બરાબર બળ ગુણ્યા વેગ અહીં અચળ પ્રવેગી ગતિ કરવા માટે આપણે બળ લગાડવું પડશે બળ લાગે છે એટલે f v જેટલો પાવર છે એને મળતો છે તો મળતો પાવર છે કોના સમપ્રમાણમાં હશે બરાબર p ચલે છે શું આવશે એ મેળવવું છે અને વિકલ્પોમાં આપણે જવાબ આપ્યા છે t ની 1 દુત્યાંશ ઘાત t કે 3 દુત્યાંશ ઘાત અને t નો સ્ક્વેર ટૂંકમાં આપણે t ના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે સમયગાળાના સ્વરૂપમાં કે પાવર છે સમયની કેટલી ઘાતના સમપ્રમાણમાં થાય બરોબર એની 1 દુત્યાંશ ઘાતના સમપ્રમાણમાં થાય કે પછી 1 ઘાતના સમપ્રમાણમાં થાય કે 3 દુત્યાંશ ઘાતના સમપ્રમાણમાં થાય છે કે 2 ઘાતના સમપ્રમાણમાં થાય છે બરોબર તો એ આપણે સંબંધ મેળવવાનો છે પાવર અને સમયગાળા વચ્ચેનો સંબંધ તો સૌપ્રથમ આપણી પાસે પાવરના જે કાંઈ સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરશું બરોબર એમાંથી પાવરનું એક બળ આવતું એવું સૂત્ર કયું છે કે જેમાં બળ આવતું હોય બરોબર તો એ સૂત્ર આપણી પાસે p બરાબર f ગુણ્યા v આવું એક પાવરનું આપણી પાસે સૂત્ર છે પાવર બરાબર બળ ગુણ્યા વેગ હવે આની અંદર આપણે વેગને મૂકવો છે બરાબર વેગને મેળવીને મૂકવો છે તો આપણી પાસે વેગનું સૂત્ર છે અચળ પ્રવેગી ગતિ માટે અંતિમ વેગ બરાબર તો એને એનો આપણી પાસે સૂત્ર છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે આગળ ભણી ગયા બરાબર ત્રીજા ચેપ્ટરમાં છે ચોથા ચેપ્ટરમાં છે તો હવે એનો આપણે અહીં સમીકરણ લખવું છે તો v બરાબર આપણી પાસે સૂત્ર છે v0 at પાછું આપણે સૂત્ર વેગનું કેવું લખવું પડે સમયગાળાઓ તો એવું સૂત્ર કારણ કે આપણે સમયગાળાના પદમાં જવાબ લાવવાનો છે તો વેગનું આપણી પાસે સમયગાળાઓ તો એવું કયું સૂત્ર છે તો v બરાબર v0 at આમાં સમયગાળો આવે છે બરોબર બાકી તો વેગના બીજા સૂત્ર પણ આપણી પાસે v2 - v0² બરાબર 2ax તો એમાંય v આવે છે બરોબર પણ આપણે અહીંયા સમયગાળો આવતો એવું સૂત્ર મૂકવું પડશે આ બધી વસ્તુ આપણને ખ્યાલ આવી જવો જોઈએ બરાબર રકમ ને જે કઈ જવાબ લાવવાનો છે એના આધારે આપણે અંદાજ આવી જવો જોઈએ કે અહીં કયું સૂત્ર આપણે લાગુ પાડવું પડશે હવે અહીં આપણે પ્રારંભિક વેગ તો કહી દીધો છે 0 કારણ કે પદાર્થ એ પ્રારંભમાં સ્થિર છે એટલે એની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ તો v બરાબર શું આવશે at અહીં કૌંસમાં લખું છું કારણ કે v0 બરાબર કેવા છે 0 છે એટલે આ v બરાબર આપણે at બને આ સમીકરણ 1 છે અને આને સમીકરણ આપણે લઈએ 2 તો સમીકરણ 2 માંથી આ v ની કિંમત સમીકરણ 1 ની અંદર હું મૂકી દઉં ખ્યાલ આવે છે આ v જે આપણે મળ્યો વેગ એની કિંમત આપણે સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ તો શું થશે કે p બરાબર f ગુણ્યા a ગુણ્યા t બરાબર
હવે તો f ની જગ્યાએ તમે શું મૂકી શકો તો ma મૂકી શકો f બરાબર ma બરાબર a ની જગ્યાએ મૂકી દો m a ગુણ્યા a ગુણ્યા t તો m a નો સ્ક્વેર ને ગુણ્યા શું આવશે t આવશે બરાબર આ p બરાબર આવી હવે જો તો આપણે કોઈ પણ ભૌતિક રાશિ છે એને બીજી ભૌતિક રાશિ સાથે આપણે જ્યારે એનો સંબંધ મેળવવો હોય બરાબર તો ત્યારે એના સંક્રમણમાં સે સંબંધ મેળવવા માટે બાકીની બધી રાશિઓ અચળ થવી જોઈએ તો એનો સંબંધ સાચો છે કહી શકાય બરાબર અહીંયા દાખલા તરીકે આપણે t નો સંબંધ મેળવ છે તો એ સિવાયની બધી રાશિઓ અચળ હોવી જોઈએ તો આપણે પાવર ચલે છે t ના એટલા પ્રમાણમાં એવું લખી શકીએ એટલે અહીં આપણે પહેલા ચેક કરીએ બરાબર આપણે આ સમીકરણમાં એવું p બરાબર m a નો સ્ક્વેર ગુણ્યા t હવે જો પદાર્થને આપણે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી ખસેડીને લઈ જઈશું તો પદાર્થના દળમાં કોઈ ફેરફાર થશે તો નહીં થાય પદાર્થનું દળ તો જે છે એ જ રહેવાનું એટલે દળ અચળ m c કેવું છે અચળ છે હવે પ્રવેગનો વર્ગ છે બરાબર તો પ્રવેગ કેવો છે તો એ રકમ ની અંદર કહી દીધું કે પ્રવેગ કેવો છે અચળ તો પ્રવેગનો વર્ગ પણ અચળ હોવાનો એટલે આ બિંદુ પણ અચળ તો આપણે પાવરનો સમય સાથેનો સંબંધ મળી ગયો કે p ચલે છે t પાવર છે સમયના સંપ્રમાણમાં થશે t ના સંપ્રમાણ બરાબર તો કયો ઓપ્શન આવશે b જવાબ આવશે કે પાવર છે સમયના સંપ્રમાણમાં હોય છે બરાબર તો આ રીતે મિત્રો આપણે અહીંયા પાવરનો સમય સાથેનો સંબંધ મેળવ્યો બરાબર ચાલો તમારી બુકમાં છે આ દાખલો છે નોટ ડાઉન કરી નાખજો અને હવે આપણે આગળનો સ્વાધ્યાયનો દાખલો જોઈએ ચલો તો સ્વાધ્યાયનો દાખલા નંબર 6/10 જોઈએ હમણાં જે આપણે દાખલો જોયો તો એ જ ટાઈપનો એક એમસીક્યુ છે બરાબર એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક જ દિશામાં ગતિ કરે છે તો અહીંયા અચળ પાવર કોઈ એક પદાર્થ ગતિ કરે છે બરાબર અને એક જ દિશામાં ગતિ કરે છે અને અહીંયા અચળ પાવર કીધું છે એટલે અહીંયા આપણે પાવરને અચળ લેવાનું છે બરાબર p બરાબર અચળ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક જ દિશામાં ગતિ કરે જેમ આગળના કિસ્સામાં આપણે જોયું હતું કે એક જ દિશામાં પ્રસ્ફુરિત પથ ઉપર ગતિ કરતો તેમ એક જ દિશામાં ગતિ કરે છે t સમયમાં તેનું સ્થાનાંતર તો t સમયગાળામાં એ પદાર્થનું સ્થાનાંતર કોના સંપ્રમાણમાં છે એટલે આપણે પદાર્થનું સ્થાનાંતર એટલે x ચલે છે ખાલી જગ્યા તો એનું સ્થાનાંતર કોના સંપ્રમાણમાં છે આપણે મેળવ છે અને આ પણ આપણે t ના પદમાં જોવા મેળવ છે એટલે સમયગાળાના પદમાં પ્રો સમયની કેટલી ઘાતના સમપ્રમાણમાં હશે બરાબર અહીંયા પદાર્થ છે એ સુરેખ પથ ઉપર ગતિ કરે છે શરૂઆતમાં એનો વેગ પદાર્થ સ્થિર પડેલો છે પછી એમાંથી ગતિમાં આવે એટલે શરૂઆતનો તો વેગ અહીંયા પણ કેવો છે v0 0 બરાબર હવે એ પાવર અચળ છે એવું કહી દીધું છે પ્રો પાવર અચળ છે તો આપણી પાસે પાવરનું એક સૂત્ર છે p બરાબર હમણાં જે આપણે સૂત્ર મૂક્યું હતું p બરાબર f ગુણ્યા v એનો જ આપણે ઉપયોગ કરીશું બરાબર આની અંદર f બરાબર મૂકી દીધી આપણે ma બરાબર f બરાબર શું મૂકી દીધી આપણે તો ma બરાબર અને v ની જગ્યાએ v0 at બરાબર હમણાં આપણે જે મૂક્યું બરાબર એ મુજબ અત્યારે આપણે v રાખીએ બરાબર હવે v બરાબર આપણે ખબર છે v0 at એમાં v0 0 મૂકી દો તો v બરાબર શું થાય છે આ v બરાબર 1 એને સમીકરણ 2 આપવાને સમીકરણ 1 આપે આ v ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દીધી બરાબર તો p બરાબર શું થાય છે તો p બરાબર m a અને v ની જગ્યાએ at એટલે m a ગુણ્યા a નો સ્ક્વેર બરાબર a ગુણ્યા એટલે a નો સ્ક્વેર અને t એટલે કે m a સ્ક્વેર ગુણ્યા t આ p બરાબર તમે કહેશો કે પાવર છે સમયના સંપ્રમાણમાં મળે છે તો વાત ખોટી છે કારણ કે આપણે તો સ્થાનાંતર મેળવવાનું છે બરાબર અહીં આપણે પાવરનો સંબંધ મેળવવાનો નથી બરાબર એ સંબંધ તો આપણે આગળ મેળવી ચૂક્યા છે પણ અહીં સ્થાનાંતર તો અહીંયા સ્થાનાંતર તો આવવું જોઈએ એની અંદર બરાબર એટલે કે આપણે સ્થાનાંતરના પદમાં જવાબ છે એ લાવવાનો છે તો હવે આપણી પાસે સ્થાનાંતરનું કયું સૂત્ર છે બરાબર જેમાં સમયગાળો આવતો હોય તો x બરાબર આપણી પાસે સૂત્ર છે v0t વત્તા એક દૂતીયાંશ at સ્ક્વેર કે જેમાં t આવે છે v0 આપણે 0 મૂકી દઈએ બરાબર તો v0 હું 0 મૂકું તો 0 વત્તા એક દૂતીયાંશ at નો સ્ક્વેર x હવે આપણને અહીંયા પ્રવેગ અચળ છે એવી કંઈ વસ્તુ કીધી નથી બરાબર એટલે પ્રવેગને આપણે કાઢવો છે
તો એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ બરોબર આમાંથી આપણે પ્રવેગને કરતા બનાવી દીએ ए स्क्वायर बराबर શું આવશે p ના છેદમાં m p એ આપણે પ્રવેગને કરતા બનાવી દીએ બરોબર તો બે બાજુ વર્ગમૂળ લઈએ તો શું થશે બરોબર અહીં આપણે બે બાજુ વર્ગમૂળ લઈએ તો a બરાબર શું આવશે p ના છેદમાં m p એની કેટલી ઘાત 1 બની જશે અથવા તો વર્ગમૂળમાં p ના છેદમાં હવે આપણે ખબર છે પાવર અચળ છે પદાર્થનું દળ પણ કેવું છે અચળ છે તો હવે આ a ની કિંમત છે આપણે અહીંયા મૂકી દીધી બરોબર x बराबर શું થાય તો x बराबर 1/2 a ની જગ્યાએ p ના છેદમાં mt p ના છેદમાં mt એની કેટલી ઘાત આવશે 1/2 ઘાત અને t નો વર્ગ x बराबर 1/2 હવે જો p ની 1/2 ઘાત આપણે 1/2 ઘાત બધાને આપી દઈએ બરોબર તો p ની 1/2 ઘાત થશે આ m ની તે 1/2 ઘાત થશે અને t ની તે 1/2 ઘાત થશે બધાની 1/2 બરાબર અને બાય તો t નો વર્ગ શેષ છે આપણે સ્થાનાંતરનો સમયગાળા સાથેનો સંબંધ મેળવવો છે બરાબર આ પાવર અને દળ તો અચળ છે આ 1/2 અચળ છે એટલે અચળ રાશિને હવે લખતા નથી આપણે બરાબર એટલે હવે x ચલે છે આપણે મળી જઈ રહે કારણ કે આ બધી રાશિ અચળ છે 1/2 અચળ છે પાવર અચળ છે દળ અચળ છે બરાબર તો હવે t નો વર્ગ વધે ને છેદમાં t ની 1/2 બરાબર ઘાત વધે t નો વર્ગ છેદમાં t ની 1/2 તો x ચલે છે 1/2 ઘાત અંશમાં લઈ જાઓ તો 2માંથી 1/2 બાદ થાય બરાબર તો t ની કેટલી ઘાત વધે તો 2 - 1/2 કરશો તો કેટલા આવશે 3/2 ઘાત બરાબર તો આ આપણને સ્થાનાંતરનો સમય સાથેનો સંબંધ મળી ગયો તો પદાર્થનું સ્થાનાંતર છે એ સમયના બરાબર એટલે કે t ની 3/2 ઘાતના સમપ્રમાણમાં થશે એટલે કયો ઓપ્શન આવશે સી ઓપ્શન આવશે ખ્યાલ આવ્યો તો આ રીતે આપણે સ્થાનાંતરનો સમય સાથેનો સંબંધ મેળવ્યો બરોબર તમારી બુકમાં છે દાખલો છે નોટ ડાઉન કરી નાખો બરોબર એટલે એક વખત ફરી વખત રિવાઇઝ કરી નાખું છું કે p બરાબર f v f ની જગ્યાએ m એમ મૂક્યા આપણે અને v ની કિંમત આમાંથી મેળવી મૂકી દીધી v 0 + 1 એમાં v બરાબર 1 એમ મૂકી દીધા બરોબર અને ત્યારબાદ p બરાબર આપણે મળ્યા ma / at એટલે ma² / t આમાંથી a² ને કરતા બની જાય એટલે a ની વેલ્યુ મેળવી નાખી બરાબર હવે પાવર અચળ છે એવું આપણે કહી દીધું છે બરાબર અને પદાર્થનું દળ પણ કેવું રહેવાનું હંમેશા અચળ જ રહેવાનું તો સ્થાનાંતર સાથેનો સંબંધ મેળવવો છે એટલે આપણી પાસે સ્થાનાંતરનું સૂત્ર હોવું જોઈએ તો સ્થાનાંતરનું આપણી પાસે સૂત્ર છે x = v0t / 1/2 at² સ્થાનાંતર ની અંદર v00 મૂકી દીધા એટલે x = 1/2 at² મળી જાય અને a ની કિંમત છે આપણે અહીંથી જે કંઈ મળે કિંમત આપણે અંદર મૂકી દીધી બરાબર સાદરૂપ આપ્યું જે અચળ રાશિ છે એને આપણે દૂર કરી નાખી તો આપણે સ્થાનાંતરનો સમય સાથેનો સંબંધ છે મળે બરાબર ચાલો તો હવે આગળનો સ્વાધ્યાયનો દાખલો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6.11 જોઈએ એક પદાર્થને યામ પદ્ધતિની ઝેડ અક્ષ પર ગતિ સીમિત રાખવા માટે એમ જેટલું અચળ બળ લગાડવામાં આવે છે તો કોઈ એક પદાર્થ છે એને ઝેડ અક્ષ ઉપર આપણે ગતિ છે અચળ જાળવી રહ્યા છે બરોબર અને એની ઉપર જે બળ લગાડવામાં આવે છે એ બળ છે આપણને આપી દીધું છે એ બળનું સૂત્ર આપણે આપ્યું છે f = -i + 2ja + 3ka ન્યૂટન બરાબર આ બળ તો આપણે સૂત્ર આપી દીધું છે કે આ સૂત્ર મુજબ એનું બળ છે બદલાય છે બરાબર i -if + 2ja + 3ka ન્યૂટન અહીં i f z અને k અનુક્રમે x y અને z અક્ષ પરના એકમ સદિશો છે તો જે આપણે સૌ જાણીએ છીએ કે i f z અને k જેને આપણે અનુક્રમે x y અને z અક્ષ પરના એકમ સદિશો કહીએ છીએ આ પદાર્થને z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય થયું હશે તો z અક્ષ ઉપર એની ગતિ આપણે કરાવી છે બળ છે ત્રણે ત્રણ યામ પદ્ધતિની અંદર લાગે છે તો ત્રિપરિમાણમાં આપણે બળ લગાડીએ છીએ પણ એની ગતિ આપણે ફક્ત z અક્ષ ઉપર કરાવવા માટે કાર્ય મેળવવો છે બરાબર z અક્ષ ઉપર આપણે ગતિ કરાવવાની છે બરાબર a અક્ષ z અક્ષ અને કેટલું z અક્ષ ઉપર આપણે સ્થાનાંતર કરાવવાનું છે તો 4 મીટર જેટલું સ્થાનાંતર કરાવવું છે તો z અક્ષ પર આ 4 મીટર જેટલું સ્થાનાંતર કરાવવા માટે કેટલું કાર્ય થયું છે કાર્ય આપણે મેળવવું છે સૌપ્રથમ આપણે બળનું સૂત્ર આપી દીધું છે f =
माइनस आई एफ वत्ता टू जेड वत्ता त्रण के बल आप स्थानांतर तो स्थानांतर सदिश आप लीए बराबर चार मीटर अंतर सुधी ने जेड अक्ष पर એટલે 4 એનું મૂલ્ય અને જેડ અક્ષ ઉપર છે એટલે કે એટ આવશે આ આપણે સ્થાનાંતર સદિશ મળી ગયો જો તમને એમ કીધું હોય કે 4 મીટર અંતર વાય અક્ષ ઉપર ગતિ કરવા માટે તો આપણે શું લખવું પડે કે 4 જે ખ્યાલ આવે છે 4 મીટર અંતર એક્સ અક્ષ ઉપર ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય મેળવો એમ કીધું હોય તો આપણે શું લેવું પડે એમ 4 આઈ એટ લેવું પડે ખ્યાલ આવે છે હવે આપણે કાર્ય મેળવવું છે તો કાર્યનું આપણી પાસે સદિશ સૂત્ર છે બરાબર સોરી અદિશ સૂત્ર છે કે w બરાબર f ડોટ b સદિશ બરાબર w બરાબર બળ સદિશ ડોટ સ્થાનાંતર સદિશ હવે બળ સદિશ આપણે કેટલો આવ્યો છે f સદિશ બરાબર તો એ આપણે આપ્યું છે માઈનસ i n વત્તા 2j વત્તા 3k ડોટ સ્થાનાંતર સદિશ તો એ આપણે આપ્યું છે 4k એટલે 4k હવે અહીં આપણે ડોટ ગુણાકાર છે એનો નિયમ લાગુ પાડવાનો છે તો તમે બધા અદિશ ગુણાકાર છે ભણીને આવ્યા છો આગળ આગળના ચેપ્ટરમાં તો હવે અહીં આપણે ડોટ ગુણાકાર કરવાનો છે બરોબર પહેલા i નો ડોટ ગુણાકાર k સાથે કરો તો i ડોટ k કેવા થાય 0 થાય j ડોટ k પણ કેવા થશે 0 થશે ફક્ત k ડોટ k આપણે 1 મળશે બરોબર એટલે k નો k સાથે ડોટ ગુણાકાર 1 અને 3 નો ગુણાકાર પછી આપણે 4 સાથે કરવો પડશે 3 4 12 અને k નો k સાથેનો ડોટ ગુણાકાર 1 થશે એટલે જવાબ કેટલો આવશે 12 જૂલ તો આ રીતે મિત્રો આપણે અહીંયા ઝેડ અક્ષ ઉપર કેટલું 4 મીટર અંતર સુધી સ્થાનાંતર કરાવવા માટે કાર્ય છે કેટલું મળ્યું 12 જૂલ આની જગ્યાએ કદાચ તમને એમ પૂછ્યું હોય કે ભાઈ x અક્ષ ઉપર 4 મીટર જેટલું સ્થાનાંતર કરવા માટે કેટલું કાર્ય કરવું પડે તો તમે 4 i એટ મુકત તો અહીંયા i નો i સાથે ડોટ ગુણાકાર 1 થાત અને 4 ગુણ્યા માઈનસ એટલે માઈનસ 4 જૂલ આપણે મળે બરોબર y અક્ષ ઉપર નું કીધું હોત તો 4 2 કેટલા થાત તો 8 જવાબ આવે ખ્યાલ આવે છે તો આ રીતે મિત્રો અહીંયા આપણે કાર્ય છે મેળવ્યું હવે આ દાખલો છે નોટ ડાઉન કરી નાખજો અને આગળનો દાખલો છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.12 છે જોઈએ હવે કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે તો કોસ્મિક કિરણોનો એક પ્રયોગ છે અને એની અંદર એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન જે ઉત્પન્ન થાય છે એની હાજરી છે જોવા મળે છે જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આપણે આપી દીધી છે બરાબર ગતિ ઊર્જા ઇલેક્ટ્રોન એટલે કેવી તો કે બરાબર કેટલા આપ્યા છે આપણે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જો અહીંયા કિલો એટલે 10 ની 3 થાય તો સમજાઈ ગયો આપણે કિલો એટલે 10 ની 3 પણ અહીં ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે જૂલમાં ફેરવવા પડશે બરોબર આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ આગળ જોઈ ગયા બરોબર ઊર્જાના આપણે બે અલગ અલગ એકમો જોયા હતા આપણે બરોબર તો એમાં એક એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ પણ આપણે જોયો હતો બરોબર તો ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો આપણે સંબંધ છે ખ્યાલ હોવો જોઈએ જો કે અહીં રકમની અંદર આપણે આપી દીધો છે બાકી રકમની અંદર ન આપ્યો હોય તો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 જૂલ બરાબર તો 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે જૂલમાં પણ ફેરવવા પડશે અને પ્રોટોનની ગતિ ઊર્જા છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે kp બરાબર આપણે આપ્યા છે 100 કિલો ઇલેક્ટ્રોન બંનેની ગતિ ઊર્જા આપી દીધી છે બરાબર એને બંનેને આપણે જૂલમાં પણ કહેવો છું કોણ ઝડપી છે ઇલેક્ટ્રોન ઝડપી છે કે પ્રોટોન તો આપણે આના આધાર નક્કી કરવાનું છે એની ગતિ ઊર્જાના આધાર નક્કી કરવાનું છે કે ઇલેક્ટ્રોન ઝડપી છે કે પ્રોટોન ઝડપી છે બરાબર હવે ગતિ ઊર્જાના આધાર ડાયરેક્ટલી તો ન કહી શકું પણ ઘણા વિદ્યાર્થીઓ વિચાર છે કે ભાઈ પ્રોટોનની ગતિ ઊર્જા વધારે છે એટલે એ ઝડપી છે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ઓછી છે એટલે એ ઓછા ઝડપી છે પણ એવું થઈ શકે નહીં કોણ ઝડપી છે એ તો આપણે શાના આધારે ખ્યાલ આવે ફક્ત તેની ઝડપના આધારે છે તો જેની ઝડપ વધારે હોય એ ઝડપી થાય ખોખું છે બરાબર અને અહીં આપણે પહેલાં તો ગતિ ઊર્જાના આધારે કઈની ઝડપનો સંબંધ છે મેળવવો પડશે બરાબર બંનેના દળ આપણે આપી દીધા છે ઇલેક્ટ્રોન દળ અને પ્રોટોન દળ પણ જો રકમની અંદર ન આપ્યા હોય તો પણ આપણે એ બંને દળ તો યાદ હોવા જ જોઈએ જો કે રકમની અંદર આપણે આપી દીધા છે ઘણી વખત રકમમાં ન પણ આપ્યા હોય
અર્બતો પ્રોટોન અને ઇલેક્ટ્રોન દળ છે આપણે યાદ રાખવાનું છે પ્રોટોન દળ ઇલેક્ટ્રોન દળ એટલે Me આપણે આ પાસે 9.1 × 10⁻³ કિલોગ્રામ અને Mp પ્રોટોન દળ જેના આપણે Mp વડે કરશે તો એ પાસે 1.67 × 10⁻³ ચાલો હવે આપણે પહેલા તો બંનેની ઝડપનો સંબંધ મેળવવો છે તો પહેલા બેની ગતિ ઊર્જાનો ગુણોત્તર લઈ લઈએ Ke એના છેદમાં Kp બરાબર ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા છેદમાં પ્રોટોનની ગતિ ઊર્જા જો આ ગુણોત્તર આપણે 1 કરતા મોટો મળે બરાબર ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને પ્રોટોનની ગતિ ઊર્જાનો ગુણોત્તર આપણે 1 કરતા મોટો મળે એના આધારે ઝડપનો ગુણોત્તર બરાબર તો એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન સોરી ગતિ ઊર્જાની પણ ઝડપનો ગુણોત્તર બરાબર ઉપર છે આપણે v અને છેદમાં vp એટલે કે ઇલેક્ટ્રોન નો વેગ છેદમાં પ્રોટોન નો વેગ ગુણોત્તર આપણે 1 કરતા મોટો મળે તો પ્રોટોન સોરી ઇલેક્ટ્રોન ની ઝડપ વધારે ગુણોત્તર 1 કરતા નાનો મળે તો પ્રોટોન ની ઝડપ વધારે છે તો ke ના છેદમાં kp બરાબર શું આવશે 1/2 me v નો સ્ક્વેર બરાબર કારણ કે ગતિ ઊર્જા નું સૂત્ર શું છે k 1/2 mv નો સ્ક્વેર આવશે તો ઇલેક્ટ્રોન માટે લખવું હોય તો દળ ઇલેક્ટ્રોન લેવો પડે ઝડપ પણ ઇલેક્ટ્રોન ની આવશે છેદમાં 1/2 mp vp નો સ્ક્વેર બરાબર હવે અહીં 1/2 કેન્સલ થઈ જશે આપણે તો ઝડપનો ગુણોત્તર મેળવવાનો છે બરાબર કારણ કે ઝડપના ગુણોત્તરના આધારે જ આપણે ખ્યાલ પડશે કે કોણ વધારે ઝડપી છે બરાબર તો ઝડપને કરતા બને દે v નો સ્ક્વેર અને છેદમાં vp નો સ્ક્વેર એ બંને રાખીએ બાકીના બધા ના બદલી v સ્ક્વેર છેદમાં vp સ્ક્વેર બાકી બધા આ બાજુ તો આ ke અને mp ગુણ્યા છે ke દળ mp આવશે છેદમાં kp ગુણ્યા mp આવશે થશે હવે બે બાજુ વર્ગમૂળ લઈએ તો v ના છેદમાં vp બરાબર બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ કારણ કે વર્ગ દૂર કરવો છે તો વર્ગમૂળ લઈશું તો રૂટમાં શું આવશે ke mp છેદમાં kp એ ચલો હવે તો આપણે ખાલી કિંમત જ મૂકવાની છે બરોબર બંનેની કિંમત મૂકી દો તો તમને બંનેનો ગુણોત્તર મળી જશે સૌપ્રથમ ke એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એ આપણને આપી દીધી છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આપણે જૂલમાં પણ સાથે સાથે કરીને 10 ગુણ્યા કિલો છે બરોબર અને જૂલમાં ન કરો તો પણ ચાલશે કારણ કે આ બંને ગુણોત્તર છે બરોબર આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે આ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે બેયને એકમ કેન્સલ થઈ જશે તમે ન ફેરવો તો પણ ચાલે જો એક જ ખાલી આવતી હોય ગતિ ઊર્જામાં લેવાય તો તમારે ફરજિયાત એને જૂલમાં ફેરવવું પડે કારણ કે તો કેન્સલ ન થાય જ્યારે પણ એકમો કેન્સલ થઈ જતા હોય બરાબર બે ત્યારે આપણે એને SI એકમ ન ફેરવીએ તો પણ ચાલે જો ગુણોત્તર હોય તો બરાબર એટલે અહીં આપણે એને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવા દઈએ 10 રાખીએ બરાબર 10 ગુણ્યા mp એટલે કે પ્રોટોન નું દળ એ આપણને આપ્યું છે 1.67 × 10⁻³ કિલોગ્રામ 1.67 × 10⁻³ કિલોગ્રામ ખ્યાલ આવે છે ગતિ ઊર્જાને આપણે જૂલમાં શા માટે ન ફેરવી ફરજિયાત ફેરવવી પડે દાખલો ગણી ક્યારે કારણ કે SI એકમમાં જ આપણે કિંમત મૂકી શકીએ પણ તમે કદાચ અહીંયા આને ફેરવશો તો આને પણ ફેરવી પડશે બેને આપણે જૂલમાં ફેરવવા માટે સરખી પ્રોસેસ કરવી પડશે એટલે છેવટે તો એ કેન્સલ જ થઈ જવાનું છે એટલા માટે આપણે અહીંયા જૂલમાં ફેરવીએ તમે જૂલમાં ફેરવશો તો જવાબ સેમ રહેશે બરાબર ચાલો હવે અહીં kp એટલે કે પ્રોટોન ની ગતિ ઊર્જા એ કેટલી છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે એની જગ્યાએ આપણે 100 મૂકી દઈએ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બે માંથી કેન્સલ થઈ ગયા બરાબર અને દળ છે ઇલેક્ટ્રોન તો 9.11 × 10⁻³ 9.11 × 10⁻³ બરાબર હવે આનો આપણે છે કેલ્ક્યુલેટર ની મદદથી સાદરૂપ આપીએ તો તમને એની વેલ્યુ છે 13.5 બરાબર આ VE છેદમાં VP આ ગુણોત્તર ઇલેક્ટ્રોનની ઝડપ છેદમાં પ્રોટોનની ઝડપ એ ગુણોત્તર 13.5 માં છે આ 13.5 એ ગ્રેટર ધેન 1 છે 1 કરતા મોટો કહી શકાય બરાબર આમ પણ કહી શકાય કે VP ને તમે આ બાજુ લાવો તો ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા 13.5 ગણી છે 13 ગણી વધારે પણ 13.5 ગણી 13.5 ગણી વધારે છે તો કોણ વધારે ઝડપી થશે આ VE greater than VP હોવાથી ઇલેક્ટ્રોન વધારે ઝડપી હશે બરાબર આ જે પ્રયોગ છે એની અંદર કોણ વધારે ઝડપી હશે
ઇલેક્ટ્રોનની ઝડપથી વધારે છે બરાબર અમે ખ્યાલ આવી જાય કે જેનું દળ ઓછું હોય ને એની ઝડપ વધારે હોય બરાબર સમાન ગતિ ઊર્જા હોય તો બરાબર અસમાન ગતિ ઊર્જા છે છતાં પણ આપણે ઇલેક્ટ્રોન છે એની ઝડપથી પ્રોટોન કરતાં વધારે મળે બરાબર ગતિ ઊર્જાના આધારે મેળવું તો પણ આપણે એની ઝડપથી વધારે મળે તો આ રીતે મિત્રો આપણે અહીંયા ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન બેમાંથી કોણ વધારે ઝડપી છે તો એની ઝડપના સંબંધના આધારે મેળ બરાબર તમારી બુકમાં છે દાખલો છે નોટ ડાઉન કરી નાખજો મિત્રો અને એવું નથી કે અહીંયા જે કંઈ સ્વાધ્યાયના દાખલા ગણાવવામાં આવે એ જ દાખલા આપણે ગણીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને ટેસ્ટમાં બહુ સારા માર્ક્સ આવતા હોય છે ઘણા વિદ્યાર્થીઓ છે એને 10 ઉપર 15 માર્કની જે આપણે ટેસ્ટ લઈએ છીએ બરાબર એમાંથી 10 ઉપર પણ નથી આવી શકતા ક્યારેય બરાબર 10 થી નીચે જ રહે છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ મહેનત બહુ કરતા હોય છે બરાબર અહીંથી લેક્ચર આપવામાં આવે છે લેક્ચર જોતા હોય છે રેગ્યુલર બરાબર છતાં માર્ક ઓછા આવે છે બરાબર જેના કારણે છે નિરાશ થઈ જતા હોય છે પણ મિત્રો નિરાશ થવાની કોઈ જરૂર નથી બરાબર એની માટે થોડુંક આપણું પોતાનું કંઈક આયોજન હોવું જોઈએ અહીંયા જે લેક્ચર આપવામાં આવશે લેક્ચર વ્યવસ્થિત જોઈએ લેક્ચર જોયા બાદ બરાબર આપણે આ ટાઈપના બીજા દાખલાઓ તમારી પાસે સાહિત્યની અંદર હોય બરાબર અલગ અલગ સાહિત્ય ઘણા બધા સાહિત્યો છે બજારમાં અવેલેબલ છે તો એમાંથી તમારે જે કંઈ ચેપ્ટર ચાલતું હોય એના બીજા કેટલાક આના જેવા બરાબર જે કંઈ આપણે થિયરી અહીંયા ભણાવ્યું હોય એ થિયરી ઉપર આધારિત પ્રશ્નો છે જેમ બને વધારેમાં વધારે સોલ્વ કરતા રહેવા તો તમે છે ટેસ્ટમાં છે સારા માર્ક્સ મેળવશો કારણ કે ટેસ્ટમાં મોસ્ટ ઓફ દાખલો છે તેની જોયેલો એવો જ આવે બરાબર હવે તમે એ ટાઈપના દાખલાઓ ગણેલા હોય તમે તમારી રીતે નવા નવા દાખલાઓની પ્રેક્ટિસ કરેલી હોય તો તમારા માટે એ ટેસ્ટ છે વધારેમાં વધારે ઈઝી રહેશે એટલે ટેસ્ટમાં સારા માર્ક્સ મેળવવા હોય તો તમારે માત્ર અહીંયા ગણાવવામાં આવે છે દાખલા જ નહીં પરંતુ એ સિવાયના પણ કેટલાક દાખલાઓ છે તમારી જાતે છે પ્રેક્ટિસ કરવી પડે અને તો જ ફિઝિક્સની અંદર તમારી પકડ સારી રહે ફિઝિક્સની અંદર નીટમાં જો આપણે સારો સ્કોર કરવો હોય તો નીટમાં કંઈ એવું નથી કે આપણે અહીં જે દાખલા ગણાવીએ છીએ બરાબર આપણે જે દાખલા કરાવીએ છીએ જે ટેસ્ટમાં પૂછીએ છીએ એ જ દાખલો નીટની અંદર આવે બરાબર નીટની અંદર કદાચ આપણે અહીંયા 1000 દાખલાઓ કરાવ્યો હોય તો 1000ની એકનો દાખલો આવે બરાબર આપણે જે 1000 કરાવ્યો નથી એક પણ દાખલો ન આવે પરંતુ 1001નો કંઈક અલગ જ દાખલો આવે આ નીટ્સ અને 1001નો તો જ આપણે આવડે કે જે 1000 દાખલા આપણે પ્રેક્ટિસ કર્યા એવા ઘણા બધા દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરી હોય તો આ તો એક જસ્ટ ઉદાહરણ છે બરાબર તો આ રીતે આપણે અહીંયા સહી વ્યવસ્થિત છે તૈયારી કરતા રહીશું મિત્રો બરાબર જેથી કરીને આપણું ભવિષ્ય સહી ઉજ્જવળ બને ચાલો આજના આ વિડીયો લેક્ચરની અંદર મિત્રો એટલે સુધી રાખીશું.